નમસ્કાર દોસ્તો, આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો. હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ 3:10 મેથ્સ NCERT, તેમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તેમાં આજે આપણે સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન 1નો દાખલા નંબર 5 અને 6 જોવાનો પ્રયત્ન કરીશું. તો ફ્રેન્ડ્સ, દાખલા નંબર 5 અને 6 જોતા પહેલા આપણે ઓલરેડી દાખલા નંબર 1, 2, 3 અને 4 ગણી નાખ્યા છે. જો તમારે એનો લેક્ચર જોવાનો બાકી હોય તથા સૌથી પહેલાં જો તમારે ઇન્ટ્રોડક્શન જોવાનો બાકી હોય, સ્વાધ્યાય 3.3નો ઇન્ટ્રોડક્શન એટલે કે આદેશની રીત, એ જો તમારે જોવાની બાકી હોય તો સૌથી પહેલાં તમે એ ઇન્ટ્રોડક્શન જોઈ લો. ત્યારબાદ જો તમે આ દાખલા જોશો તો તમને એકદમ 100% ખબર પડી જશે. તેના માટેની લિંક તમને આઈ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ત્યાંથી મળી જશે. માટે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જુઓ, આદેશની રીત કેવી રીતે ગણવાની હોય, તેમાં શું ધ્યાન રાખવાનું હોય અને કોને ઉકેલો કહી શકાય, એનો અર્થ શું થાય, આ બધી વસ્તુઓને સમજો. ત્યારબાદ તમે આ દાખલાનો વિડીયો જોજો તો જ તમને એકદમ સારી રીતે સમજ પડશે અને બેઠા પરીક્ષાની અંદર માર્ક આરામથી મેળવી શકશો. ચાલો આજના દાખલાની અંદર આપણે 5મો અને 6ઠો દાખલો જોઈએ. શું કરવાનું છે સૌથી પહેલાં જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે 2માંથી 1 સમીકરણ સિલેક્ટ કરીશું. એ સમીકરણમાંથી એક્સ કહેવાયની કિંમત અલગ બનાવીશું. એ જે કિંમત મળે એને બીજું સમીકરણ હોય એની અંદર નાખીશું. હવે બીજા સમીકરણની અંદર આપણે જ્યારે કિંમત મૂકશું તો આપણને 3 વસ્તુઓ મળી શકે. એક વસ્તુ એવી મળશે કે એક્સ અને વાયની કોઈ ચોક્કસ કિંમત મળશે. જો એક્સ અને વાયની કોઈ ચોક્કસ કિંમત મળે તો એનો અર્થ એવો થશે કે 2 સમીકરણો યુગ્મ છે એનો એક ઉકેલ છે જે જવાબ મળશે તે. અથવા એવું બનશે કે જ્યારે જવાબ આવશે, દાખલો ગણીને જવાબ જે મળશે એમાં એક્સ કે વાયની કોઈ ચોક્કસ કિંમત નહીં મળે, તો એના બદલે બરાબરની નિશાની હશે એની બંને બાજુ સરખી રકમ આવી જશે. જો સરખી રકમ આવી જાય તો એનો અર્થ એવો સમજવાનો કે એ જે સમીકરણ યુગ્મ છે એના અનંત ઉકેલો મળતા હોય. અને બરાબરની બંને બાજુની રકમ જો સરખી ન મળે તો એનો અર્થ એવો સમજવાનો કે એ જે સમીકરણ યુગ્મ હશે એનો એક પણ ઉકેલ મળતો હશે નહીં. આ 3 વસ્તુ ખાલી આપણે ધ્યાન રાખવાની છે. ચાલો તો જોઈએ સમીકરણ નંબર 5ની અંદર આ 3માંથી કઈ વસ્તુ પોસિબલ થાય છે. વર્ગમૂળમાં 2x, વર્ગમૂળમાં 3y બરાબર 0, પહેલું સમીકરણ આ છે. બીજું સમીકરણ લખી નાખીએ, √3x − √8y = 0. ફક્ત જોવાથી આપણને એવું લાગશે કે અહીંયા આપણી પાસે અસમમિત સંખ્યાઓ છે તો દાખલો અઘરો થવાનો છે, પરંતુ એવું નથી ફ્રેન્ડ્સ. જો તમને ગણતરી આવડતી હોય, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, તો આરામથી આ વસ્તુ આવડી જશે. ચાલો કોઈ પણ એક સમીકરણને સિલેક્ટ કરી લઈએ. પહેલું જ સમીકરણ લઈએ આપણે, √2x + √3y = 0. અચ્છા, આખાના રૂટમાં નથી, ઓનલી 3 ઇઝ અંડર રૂટ. ઓકે, ચાલો તો અહીંયા આપણે સૌથી પહેલાં એક્સ કે વાયની કિંમત અલગ પાડીએ. તો એક્સની કિંમત મારે અલગ પાડવી હોય તો √2x = √3y છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો −√3 × y. હવે √2xના ગુણાકારમાં છે તો આ બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે, તો અહીંયા આવશે આપણી પાસે √2. તો આ થઈ આપણી એક્સની કિંમત. ચાલો અહીંયા એક વસ્તુ એ પણ સમજી લો ફ્રેન્ડ્સ, આ જે √3 અને y છે બંને ભેગા છે એનો મતલબ શું થાય, √3 × y બરાબર, √3 × y, આને એ રીતે લખાય. જો અહીંયા આપણે સાઈડ ઉપર લખી નાખીએ છીએ, જો તમને ખ્યાલ ન હોય તો તમે આ બધી વસ્તુઓ પણ લખતા રહો. √3 અને y હોય એનો અર્થ થાય √3 × y બરાબર. ચાલો તો આ છે આપણી પાસે સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3ને સમીકરણ નંબર 2ની અંદર મૂકીએ.
तो अहीं आपणे एवुं लखी शकीए समीकरण बे तथा त्रण परथी। तो बे नी अंदर एक्स नी किंमत जे छे एने बदली नाखशुं, तो अहीं लखीए रूट थ्री। एक्स ना बदले आपणे लखवानुं छे माइनस अंडर रूट थ्री वाय बाय रूट टू माइनस रूट एट इंटू वाय इज इक्वल टू झीरो। चलो हवे गणतरी करवानी छे, बराबर। गणतरी नी अंदर एकदम शांति थी करजो, ध्यान राखजो कोनी गणतरी थाय अने कोनी न थाय। असमय संख्या नी अंदर आ वस्तु खास ध्यान राखवानी होय। तो जुओ આપણે અહીંયા જુઓ આ ત્રણ અને ત્રણ છે, વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ, બરાબર, આ બંનેનો ગુણાકાર થાય આ તો આપણને ખ્યાલ જ છે, પણ વર્ગમૂળમાં ત્રણ બે વર્ગમૂળની નિશાની હોય એવી સંખ્યાઓનો, બે વર્ગમૂળની નિશાની હોય એવી, બે વર્ગમૂળની નિશાની હોય એવી સરખી સંખ્યાઓનો ગુણાકાર જો કરવાનો હોય, બે વર્ગમૂળની નિશાની હોય એવી સરખી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો વર્ગમૂળની નિશાની નીકળી જાય। ફોર એક્ઝામ્પલ વર્ગમૂળમાં ત્રણ અને એની સાથે એના જ જેવી વર્ગમૂળવાળી રકમ લખીએ તો વર્ગમૂળ નીકળી જાય અને ફક્ત ત્રણ બચે, બરાબર। ચાલો તો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં ત્રણ, ચિહ્ન અલગ છે એટલે માઇનસ આવશે જવાબ, માઇનસ થ્રી વાય, વર્ગમૂળમાં બે છે એને એમ જ રહેવા દઈએ, માઇનસ વર્ગમૂળમાં એટ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો। હવે અહીંયા લસા લેવાનો છે, આઠ વાયના છેદમાં કંઈ નથી, છેદમાં એક લખી નાખીએ। ચલો લસા એટલે વેરી ઇઝી વસ્તુ છે એકદમ, બાજુ બાજુનો ગુણાકાર કરો અને પછી ક્રોસ ગુણાકાર કરી નાખો। તો ચલો બાજુ બાજુનો ગુણાકાર એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા એક, આ બંનેનો ગુણાકાર કરવાનો તો વર્ગમૂળમાં આવશે બે, ક્રોસ ગુણાકાર માઇનસ ત્રણનો ગુણાકાર એક સાથે તો માઇનસ ત્રણ વાય જ આવશે, માઇનસ આઠ વાયનો ગુણાકાર વર્ગમૂળમાં બે સાથે, આ ખાસ ધ્યાન રાખજો, માઇનસ આઠ વાય ગુણ્યા વર્ગમૂળમાં બે, બરાબર। તો આ જે માઇનસ આઠ છે ને એનો ગુણાકાર આની સાથે થશે, તો આઠ ગુણ્યા બે એટલે કેટલા થાય, જો હંમેશા ધ્યાન રાખજો અસમય સંખ્યાનો ગુણાકાર થઈ શકે અલગ અલગ હોય તો, પણ સરવાળો બાદબાકી ન થાય, ગુણાકાર ભાગાકાર થાય, સરવાળો બાદબાકી ન થાય। જુઓ કેવી રીતે આ વાયને અત્યારે આપણે રહેવા દઈએ, તો આ ચાલો આ માઇનસને પણ અત્યારે રહેવા દઈએ, કેમ કે માઇનસ પ્લસ આપણને ખ્યાલ છે, આઠ ગુણ્યા તમે બે કરો તો અહીંયા આપણને મળે આઠ દૂ વર્ગમૂળમાં સોળ, અને એ જે સોળ છે એ તો ખબર છે કે વર્ગમૂળમાં સોળ હોય એટલે ચાર થાય, બરાબર। વર્ગમૂળમાં આઠ ભાગ્યા વર્ગમૂળમાં બે હોય ને તો તમે આવી રીતે કરી શકો કે બે ચોક આઠ, તો અહીંયા તમે વર્ગમૂળમાં ચાર લખી શકો, તો વર્ગમૂળમાં ચારનો મતલબ થાય બે, પરંતુ વર્ગમૂળમાં આઠ વત્તા વર્ગમૂળમાં બે હોય તો વર્ગમૂળમાં દસ લખાય નહીં, આમને આમ જ એને રહેવા દેવું પડે, સરવાળો ન થાય, બરાબર। એવી રીતે વર્ગમૂળમાં આઠ માઇનસ વર્ગમૂળમાં બે હોય તો એ વર્ગમૂળમાં છ ન થાય, એને એમ જ રહેવા દેવું પડે। એક વસ્તુ મગજમાં ફિક્સ કરી નાખો, આ જે અસમય સંખ્યા છે ને કેવી રીતે ગણતરી એની કામ કરે, તો જે ચલની ગણતરી જેવી રીતે કામ કરે ને બસ એવી જ રીતે અસમયની ગણતરી કામ કરે। કેવી રીતે જુઓ, દાખલા તરીકે એક્સ અને વાય, ચલો એક સંખ્યા એક્સ અને વાય, તો એની અંદર ચાર વસ્તુ આપણે કરીએ, સરવાળો, બરાબર, ચલો એક ગુણાકાર કરીએ તો એક્સ વાય થઈ જાય, બરાબર। ચાલો અહીંયા હજી એક લખી નાખીએ, ભાગાકાર સરવાળો અને અહીંયા આવશે માઇનસ। હવે આને સમજો, એક્સ ગુણ્યા એક્સ વાય છે ને તો એક્સ અને એક્સનો ગુણાકાર થાય એટલે એક્સ સ્ક્વેર અને વાય લખાય, એક્સ ભાગ્યા એક્સ વાય છે અથવા તો એવું લખીએ કે એક્સ વાય ભાગ્યા એક્સ, બરાબર। તો એક્સ એક્સ ઉડાડો તો અહીંયા તમારી પાસે વાય મળી શકે, પણ અહીંયા એક્સ પ્લસ એક્સ વાય લખવું હોય તો તમે આવી રીતે લખો કે ટુ એક્સ અને વાય, તો આ પોસિબલ જ નથી, આવું ન થાય ક્યારેય, બરાબર, આ તો તમને ખ્યાલ હોવો જોઈએ, એક્સ વત્તા એક્સ વાય હોય તો એનું કંઈ ન થાય, એનું એમને એમ જ રહે,
एक्स माइनस एक्स वाई हो तो एनी गणतरी न थाय एमने एम ज रहे गुणाकार के भागाकार हो तो जेनी गणतरी पॉसिबल है। चल में पण आज वस्तु है गुणाकार हो तो तमे करी शको भागाकार हो तो तमे करी शको परंतु सरवाळा के बादबाकी न करी शकाय बराबर। हजी एक वस्तु जुओ सरखी सरखी वस्तु होती एटले खा ख्याल छे आपणने के वर्गमूल में चिन्ह हता ए निकली जाए परंतु आ गुणाकार छे एना बदले सरवाळो होय तो सरवाळो होय त्यारे केवी रीते वंचाय आने एक वक्त वर्गमूल में बे सॉरी एक वक्त वर्गमूल में त्रण आने बीजी वक्त वर्गमूल में त्रण बे वस्तु भेगी थई एटले बे वक्त वर्गमूल में त्रण छे एम कहेवाय आने आने शुं कहेवाय बे वक्त वर्गमूल में त्रण छे एम कहेवाय बराबर। सरवाळा बाद बाकी वर्गमूल ना खबर होवी जोईए सरखा छे गुणाकार थाय ओके पण सरवाळो केवी रीते थाय आवी रीते थाय बे वक्त छे एम लखाय बाद बाकी केवी रीते थाय दाखला तरीके अहींया चार वक्त वर्गमूल में त्रण होय एमांथी एक वक्त वर्गमूल में त्रण बाद करवानो तो चार वक्त में एक वक्त बाद करो तो त्रण वक्त बचे बराबर। आ रीते होय गणतरी एटले आ बधी गणतरीओ खास शीखजो तमे केवी रीते आवे छे। अलग अलग वस्तु छे तो सरवाळो न ज थाय अलग अलग वस्तु छे तो बादबाकी न ज थाय सरखी वस्तु होय तो सरवाळो थाय केवी रीते केटला छे एटला टोटल नंबर लखो बादबाकी थाय केवी रीते केटला छे एटला टोटल नंबर लखो सरखा छे त्यारे सरखा होय त्यारे गुणाकार केवो थाय तो के बन्नेमांथी वर्गमूळ निकळी जाय એટલે ચળ જે રીતે કામ કરે એ રીતે કામ કરે બરાબર। આ જો x અને x હોય તો કેવી રીતે લખીએ આપણે 2x લખીએ ને બે વખત તો એના જેવું જ તો થઈ ગયું ને એવી રીતે આ 4 અને 3 છે એટલે 4x માઈનસ x લખીએ તો શું આવે 3x તો બસ તો એવું જ તો છે આ ચાર વખતમાંથી એક વખત એટલે ત્રણ વખત એટલે આ વસ્તુ બધી ખાસ ધ્યાનથી શીખજો न ख्याल आए तो वीडियो ने तमे रिपीट पण करी शको छो केवी सरस मजानी सुविधा के तमे न ख्याल आए तो वीडियो ने रिपीट पण करी शको कॉमेंट नी अंदर पण तमे कोई पण प्रश्न पूछी शको छो बराबर परंतु तमारे शीखवू जरूरी छे। चलो दाखला पर आवी आपणे तो अहींया जोईए गुणाकार करवानो छे आठ अने बे नो तो माइनस वर्गमूल में सोल वाई बराबर शून्य। चलो હવે આ વર્ગમૂળમાં સોળ વાય છે એના આપણે ચાર વાય કરી નાખશું તો અહીંયા લખીએ આપણે માઇનસ ત્રણ વાય માઇનસ ફોર વાય અપવન રૂટ ટુ। હવે આ રૂટ ટુ જે છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા ગુણાકારમાં રૂટ ટુ આવી જશે તો બંનેનો અર્થ કેવો થશે શૂન્ય થઈ જાય ને આ બંનેનો ગુણાકાર થઈ જશે ઝીરો અને માઇનસ ત્રણ વાય માઇનસ ફોર વાય અહીંયા માઇનસ ત્રણ વાય છે અહીંયા જે માઇનસ ફોર વાય तो अँ आ चार पाँच छ सात माइनस सात वाय बराबर। हमें आज माइनस सात है ये बराबर नी पेली बाजू जैसे इतने माइनस सात पेली बाजू जैसे तो वाय बराबर शून्य भाग्या सात माइनस सात लखो कि नहीं केम के शून्य और नीचे अँ अपनी पास माइनस सात चलो लखी ना बराबर। तो अँ शू थे जुओ शून्य भाग्या सात करिए तो जवाब तो शून्य ज आवानो छे ने ઝીરો માઇનસ સેવન તો શૂન્ય ભાગ્યા સાત કરીએ તો વાય બરાબર શું આવે છે ઝીરો ઓકે। ચાલો હવે આ કિંમતને આપણે આની અંદર મૂકી દઈએ તો જોઈને જ આપણને ખ્યાલ આવે છે જો કે વાય બરાબર હું શૂન્ય મૂકીશ તો ત્રણ પણ શૂન્ય થઈ જશે આખા શૂન્ય ભાગ્યા વર્ગમૂળમાં આવે તો આખો એક્સ પણ ઝીરો જ મળી જશે ને। ચાલો समीकरण त्रण में वाय बराबर शून्य लेता तो एक्स बराबर माइनस रूट थ्री इंटू झीरो बाय रूट टू तो आखी गणतरी करवानी जरूर नहीं। चलो छता पण हूँ करी नाखो छू तमारे परीक्षा में करवानी जरूर नहीं। झीरो इंटू माइनस रूट टू इज इक्वल टू रूट थ्री एटले अहीं आवशे शून्य अहीं छे रूट टू तो अहीं एक्स बराबर आवशे झीरो तो बंने वस्तु केवी आवे छे झीरो झीरो। हवे जो अहीं ध्यान राखजो अहीं आपणने एवुं थाय के बंने वस्तु सरखी आवे छे पण अहीं जो एक्स पण मळे छे शून्य तो शून्य किंमत तो मळे छे ने वाय पण शून्य मळे छे किंमत तो मळे छे ने बंने वस्तु सरखी छे बराबर। आपणे शरूआतमां कीधुं हतुं के बराबरनी बे बाजुनी वस्तु सरखी होय तो अनंत
ઉકેલ છે એવું કહેવાય, બરાબર? અનંત આવૃત્તિ યાદ આવી ગયું. બરાબરની બંને બાજુની વસ્તુ સરખી હોય તો એને અનંત ઉકેલ છે એવું કહેવાય. પણ અહીંયા બરાબરની બંને બાજુ સરખી છે એવું નથી કહેતા. અહીંયા એક્સની કિંમત શૂન્ય આવે છે, કિંમત આવેલી છે, આ વાયની કિંમત આવેલી છે. તો માટે અહીં શું કહેવાય કે અહીં આપેલ સુરેખ સમીકરણ યુગ્મના અથવા તો યુગ્મનો એક ઉકેલ કયા કયા છે લખી નાખીએ, શૂન્ય અને શૂન્ય છે. તો આ શૂન્ય શૂન્યના પોઈન્ટ કઈ જગ્યાએ આવે એ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ ને. આલેખ પત્ર હોય ને, કાર્તેઝિય, મિસ્ટર કાર્તેઝિય હતા એ આપણને શીખવાડી ગયા ને, કાર્તેઝિય યામ પદ્ધતિ. તો આલેખની અંદર જે શૂન્ય શૂન્ય કઈ જગ્યાએ આવે એને શું કહેવાય, એ બિંદુને કંઈક સ્પેશિયલ ચોક્કસ નામ છે, એને શું કહેવાય એ કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવો કે આ જે શૂન્ય શૂન્ય જે જગ્યાએ ભેગા થાય એ બિંદુનું સ્પેશિયલ નામ છે, એ નામને શું કહેવાય. હેતુલક્ષીની અંદર તમને આવડવું જોઈએ. ચાલો, એટલે અસમય સંખ્યા હોય ત્યારે ગભરાવાની જરૂર નથી. આગળ આપણે જે ગણતરી કરી બસ એટલા જ પ્રકારની ગણતરી હોય, એના સિવાય એક પણ ગણતરી એની બહારની આવતી નથી. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સરખી હોય તો શું થાય, અલગ અલગ હોય તો શું થાય, ચલની જેમ વર્તે એટલું યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ સમીકરણ લઈએ, સમીકરણ નંબર 6. તો આપણી પાસે અહીંયા છે 3x/2 માઇનસ 5y/3 -2 અને x/3 પ્લસ y/2 13/6. ચાલો કોઈ પણ એક સમીકરણ સિલેક્ટ કરીએ. સૌથી પહેલાં નામ આપી દઈએ, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. 3x/2 માઇનસ 5y/3 -2, એક સમીકરણ સિલેક્ટ કરી લીધું. સૌથી પહેલાં એને સિમ્પ્લિફિકેશનમાં ફેરવી દઈએ, બરાબર? ત્યારબાદ એક્સ કે વાયની ચલ જે છે એની કિંમત અલગ બનાવીએ. તો ચલો લસા લઈ લઈએ, 3×2 એટલે છેદમાં આવશે 6, ક્રોસ ગુણાકાર 3×3 9x માઇનસ 5×2 10y -2 ને ઇમેજ રહેવા દઈએ. 6/2 છે બરાબરની પહેલી બાજુ જશે, 2ની સાથે ગુણાકારમાં આવશે, તો 6×2 એટલે આવશે -12. અહીંયા છે 9x -10y. એક્સને અલગ રાખીએ તો એના માટે -10y પહેલી બાજુ જશે, તો 10y -12ને એમનામ રાખીએ. છેદમાં 9 ગુણાકારમાં હતો તો બરાબરની બીજી બાજુ આપણે અહીંયા લઈ આવ્યા એટલે ભાગાકારમાં આવી જાય છે ભાઈ. ઓકે, ચલો સમીકરણ નંબર 3 મળી ગયું. હવે આ સમીકરણ નંબર 3ને પહેલાંમાં નથી મૂકવાનું, કેમ કે એ પહેલાં ઉપરથી તો આપણે આવેલું છે, બીજા સમીકરણમાં મૂકવાનું છે. ચાલો તો લખી નાખીએ અહીંયા, સમીકરણ નંબર 2 તથા 3 પરથી. તો 2ની અંદર એક્સની જગ્યાએ કિંમત મૂકવાનું શરૂ કરી દઈએ, ડાયરેક્ટ જ મૂકીએ કિંમત ના, સૌથી પહેલાં આપણે છે ને એક વખત સમીકરણ લખી નાખીએ. x/3 પ્લસ y/2 13/6. સિમ્પ્લિફિકેશન કરી લઈએ, x×2 એટલે 2x પ્લસ 3×y એટલે 3y, 3×2 એટલે 3×2 6 13/6. તો અહીંયા છે જ. હવે જુઓ, જ્યારે બરાબરની બંને બાજુ અંશછેદવાળી રકમ હોય અને છેદ સરખો હોય ત્યારે છેદ લખવાની જરૂર નથી. આ વસ્તુ ધ્યાન રાખજો, આવી નાની નાની વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે જ્યારે બરાબરની બે બાજુ અંશછેદવાળી રકમ છે અને બંનેના છેદ સરખા છે તો છેદ લખવાની જરૂર નથી, આ બંને છેદ એમ પણ ઉડી જશે. ફોર એક્ઝામ્પલ, 6 અહીંયા ભાગાકારમાં છે, બરાબરની બેલી બાજુ તમે લઈ જશો તો 13ના તો ગુણાકારમાં જ આવશે ને 6, તો ત્યાં જાય ત્યારે પણ ઉડવાના જ છે. તો એના બદલે આટલું જ યાદ રાખવાનું કે જ્યારે છેદ સરખા હોય બરાબરની બંને બાજુના ત્યારે બંને છેદ ઉડી જાય, બરાબર? ચાલો
तो आपणे एम ज लखीए बे एक्स नी बदले लखी नाखीए हवे दस वाई माइनस बार छेद मां नौ अने प्लस त्रण वाई बराबर तेर उड़तू नथी गुणाकार करी नाखीए दस गुणिया बे एटले अहींया आवशे वीस वाई माइनस बार गुणिया बे एटले चौबीस प्लस त्रण वाई आना छेद में छे नौ आना त्रण वाई अलग है ध्यान रखो छेद में एक लखी नहीं आपणे लखी नाखीए तेर चलो हवे आनो लसा लई लेवो पड़शे लसानी अंदर ध्यान रखो आ एक अलग वस्तु है और आ एक ज अलग वस्तु है तो नौ गुणिया एक करवाना है बराबर अहीं हूँ चिन्ह करी नाखूँ तो ख्याल आवशे यस नौ गुणिया एक एटले अहीं आवशे नौ चलो हवे नौनो गुणाकार त्रण वाई साथे अने एकनो गुणाकार आ बंने साथे तो एकनो गुणाकार आ एक संख्या साथे करी तो ए संख्या आवनी छे वीस वाई माइनस चौबीस नौनो गुणाकार त्रण साथे करो नौ दू अढार नौ तरी सत्यावीस तो प्लस सत्यावीस वाई बराबर तेर बराबर चलो हवे तेर गुणिया आपणे नौ करवाना छे ने तो तेर गुणिया नौ करीशुं तो अहीं आपणने मळशे नौ दू अढार नौ तरी सत्यावीस वन वन सेवन एक सौ ने सत्तर अहीं सत्यावीस वाई है अँ वीस वाई तो बने भेगा करो तो बे ने अँ आ चार एट फोर अने सेवन फोर्टी सेवन वाई माइनस चौबीस पहली बाजू लै जाइए तो थी जैसे प्लस चौबीस आ बाजू गणतरी करिए थोड़ी चलो एक सौ सत्तर अने चौबीस एट्ले सत्तर अठार ओनीस वीस एकवीस तो अँ आ पहला आ लखी नाखी फोर्टी सेवन वाई बराबर सत्तर अठार ओगनीस वीस एकवीस बीस एकवीस एट अँ लखी नाखी एकवीस बेने बे चार एट फोर्टी वन वन फोर्टी वन वन फोर्टी वन आ वाईनी साथ सुड़तालीस है आ बाजू लै जाइए तो अँ भागाकार में आई जैसे सुड़तालीस चलो हम सुड़तालीस सात दू चौद सात तरी एकवीस त्रण वड़े गुणशो तो एक सौ एकतालीस भाग्या सुड़तालीस कर सकशो तो वाई बराबर मळशे अँ ત્રણ ચલો હવે જે વાયની કિંમત છે એને આપણે કોઈ પણ સમીકરણની અંદર મૂકી દઈએ તો પણ આપણો જવાબ આવી શકે છે આ વાયની કિંમતને આ નાનું સમીકરણ છે એની અંદર જ મૂકીને ચેક કરી લઈએ તો સૌથી પહેલા સમીકરણ ત્રણ લખી નાખીએ અહીંયા સમીકરણ ત્રણમાં વાય બરાબર ત્રણ લેતા તો ચલો સમીકરણ ત્રણમાં એક્સ પહેલાં લખી નાખીએ એક્સ બરાબર દસ કૌંસમાં ત્રણ માઇનસ બારના છેદમાં નવ એક્સ બરાબર દસ તરી આવશે ત્રીસ માઇનસ બારના છેદમાં આવશે નવ તો ચલો ત્રીસમાંથી બાર એટલે બાર અને બીજા આઠ એટલે વીસને દસ ત્રીસ અઢાર તો અઢારના છેદમાં નવ તો એક્સની કિંમત કેટલી આવે છે બે બરાબર વાય બરાબર ત્રણ છે ત્યારે એક્સ બરાબર આવે છે બે તો એક્સ અને વાયની કોઈ ચોક્કસ કિંમત મળે છે તો જો ચોક્કસ કિંમત મળતી હોય તો એનો અર્થ શું થશે આપેલ સમીકરણ યુગ્મને એક ઉકેલ મળે છે એવું તમારે નીચે સેન્ટેન્સ લખવાનું છે અહીં આપેલ સમીકરણ યુગ્મનો એક ઉકેલ બે અને ત્રણ છે એટલે આ રીતે આ દાખલો એકદમ ઇઝીલી ગણવાનો હતો ધ્યાન રાખજો કઈ રીતે સ્ટાર્ટ કરેલું છે આ બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારબાદ આ બાજુ અને ત્યાર પછી અહીંયાથી આ જગ્યા અહીંયા આપણો દાખલો પૂરો થશે એકદમ ઇઝી દાખલો છે ગણતરીની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે લસા ગુસા સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ગુસા તો આવતો જ નથી લસા મોટા ભાગે આવશે ન આવડતો હોય તો મહેરબાની કરીને લસા શીખી લેજો કોઈ પણ જગ્યાએ વિડીયો જુઓ અથવા તો આપણે જે શીખીએ છીએ એની અંદર રિપીટ કરીને શીખો તમે જાતે રકમ બનાવીને ટ્રાય કરો અથવા લસા તો આપણને અંશછેદવાળા કદાચ સ્પેશિયલ નહીં આવતા પણ તમારે રકમ બનાવીને પણ શીખવી પડશે જેને નથી આવડતા એને ખાસ શીખવાના છે જો નહીં શીખો તો બેઠા માર્ક્સ તમે ગુમાવી બેસશો એટલે ફ્રેન્ડ્સ અસમય સંખ્યાના દાખલા આપણે જે ગણેલા એ અસમય સંખ્યા હોય તો પણ તમારે કઈ રીતે કરવાની ગણતરી એ પણ આપણે લેક્ચરની અંદર સમજેલા છીએ
न आवड़े तो नोटबुक में नोट करो, इन्हें वारंवार याद करो, एवी संख्या एवी रकम शोधीने प्रेक्टिस करो तो ज तमने आवड़शे। एटले फ्रेंड्स आ हतो स्वाध्याय 3.3 नो प्रश्न 1 नो दाखला नंबर 5 अने 6। तो केवो लाग्यो तमने आ लेक्चर ए अमने कॉमेंट सेक्शन में जणावो। जो तमने आ लेक्चर गम्यो होय, जो कंईक नवुं जाणवा मळ्युं होय तो पण अमने कॉमेंट सेक्शन में जणावो के तमने कई वस्तु आमांथी नवी शीखवा मळे छे। एटले जो तमने आ लेक्चर गम्यो होय तो अमारा आ वीडियोने लाइक करो, अमारी चेनलने सब्सक्राइब करो, बेल आइकन दबावो अने तमारा मित्रों में पण शेर करो। जो कोई पण क्वेरी होय, जो कोई पण डाउट होय तो तमे अमने कॉमेंट सेक्शन में पण जणावी शको छो, अथवा तमे अमारी वेबसाइट www.sanskardeep.in तेना उपर जईने पण विजिट करी शको छो, अथवा लेटेस्ट अपडेट सतत मेळवा माटे अमारी टेलिग्राम चेनल पण जॉइन करी शको छो। तमे अमारा सोशल मीडियाना एकाउंट पर पण जॉइन थई शको छो। सो थैंक्स फॉर द लिसनिंग एंड गॉड ब्लेस यू ऑल।